ત્યારબાદ ત્રેવીસ એપ્રિલે તમે તમારી જાતે પણ રિપોર્ટ રાઇટિંગ કર્યું છે તમારો ઘણો બધો જે છે એ સારા સકારાત્મક પ્રતિભાવો મળ્યા એટલે ત્યાર પછી આપણે ચોવીસ તારીખે એટલે કે ગઈકાલે લેટર રાઇટિંગ કર્યું એના પછી પાછું ફરીથી પાછું આજે પચીસ તારીખે સવારે મેં તમને જે છે નવ વાગ્યાના ટકોરે ટેલિગ્રામ ચેનલ કણેત ગાઈડન્સમાં એક ટોપિક આપેલો હતો અને એ ટોપિકનું જ આજે જે છે એ આપણે એ ફરીથી પાછું આનું જોવાનું છે કે તમારો જે ક્વેશ્ચન અને એક્ચ્યુઅલમાં આઈડિયલ જે પરીક્ષામાં પેપર ચેકર જે અપેક્ષા રાખે છે એ મુજબનો છે કે નહીં એ આજે આપણે ચકાસ કરી લઈએ તમારે તમારો લેટર જે છે એ સામે રાખવાનો હું તમને આઈડિયલ જે છે એ આન્સર આપી દઉં છું ઓકે તો ટોપિક જે છે એ દોસ્તો હતો આજનો કે ભાઈ તમે એક આદિજાતિ વિકાસ અધિકારી છો તમે ખુદ જ એક આદિજાતિ વિકાસ અધિકારી છે ગઈકાલે તો મેં તમને કીધું કે ભાઈ તમે કોઈ તકલીફ ભોગવો છો અને તકલીફ ની જે છે એ તમારે સારવાર પણ અહીંયા તો તમે એક અધિકારી છો તમારા ઉપરી અધિકારીઓએ તમારી પાસેથી આદિજાતિના ઉત્થાન માટે તમારા જ વિસ્તારમાં થયેલા પ્રયત્નો તેમજ અન્ય કેવા પ્રયત્નો કરવા જોઈએ તે બાબતે સૂચનો માંગેલા હતા તો આ બાબતે ઉપરી અધિકારીને સંબોધન કરતો એક પત્ર લખો મેં તમને કીધું હતું દોસ્તો આવી બધી જ પરીક્ષા પહેલા આપણું મિશન છે કે સો સો પત્ર હું તમને લખાવીશ શો જે છે એ હું તમને રિપોર્ટ રાઇટિંગ લખાવીશ અને શો જે છે એ હું તમને એસે લખાવીશ અત્યારે શરૂઆત છે એટલે હું તમને જે છે રોજના એક એક લેટર અથવા તો એક એક પત્ર અથવા તો એક એક એસે આપીશ પણ પછીથી જેમ જેમ તમારી પકડ આવતી જશે જેમ જેમ મને પણ લાગવા મળશે કે ભાઈ આપની પકડ આવવા માંડી છે ત્યારબાદ દોસ્તો જે છે એ આપણે રોજના બે ત્રણ બે ત્રણ પત્ર લખશું જેથી કરીને આપની જે છે પીએસઆઈ નું પેપર નંબર ટુ અથવા તો સીસી ની ગ્રુપ એ અથવા તો એસટીઆઈ ડીવાયસ એકદમ સ્મૂથલી જે છે પાસ થઈ શકાય છે હે ને ચલો આગળ વધીએ તો આ પત્ર જે છે એ કેવી રીતે હોઈ શકે મેં તમને ગઈ વખતે કીધું હતું દોસ્તો કે ગયા વખતે કરતા આજ એટલે મતલબ ગઈકાલ કરતા આજે થોડોક અલગ વસ્તુ છે શું અલગ વસ્તુ છે ગયા વખતે તો જે છે લાસ્ટ લેક્ચરમાં તમારે જે છે એ પત્ર લખવાનો હતો પીએસઆઈ પણ આ વખતે તો શું કરો છો તમને તમારા ઉચ્ચ અધિકારીએ ઓલરેડી કીધેલું છે કે ભાઈ આદિજાતિના વિકાસ માટે કેવા પ્રયત્ન થયા અને એમાં વધારે જે છે એ સુજાવ આપો છો તો આના માટે થઈ અને મુદ્દો એ છે કે તમારી પાસે એક જાહેરાત ક્રમાંક જો આવી રીતે લખાઈ જાય તો આ બહુ જ સારું કહેવાશે કારણ કે તમને તમારા અધિકારીએ ઓલરેડી એક પત્ર આપ્યો એના અનુસંધાને આપ જે છે એ પત્ર લખો છો ગોટ ઇટ તો અહીંયા શું છે કે તમારા અધિકારીનો જે પત્ર છે એનો આપણે જાહેરાત ક્રમાંક લખેલો છે અવક આદિજાતિ વિકાસ અધિકારી તમે છો અને આદિજાતિ વિકાસ વિભાગ અને અહીંયા તારીખ આવી ગઈ છે બસ ધેટ સીન થઈ ગયું છે ઓકે એની સામે કોને લખવાનું થાય છે તો કે માનનીય કમિશનર સાહેબને લખવાનો થાય છે તો મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ અધિકારીને પત્ર લખો તો એક આપણે જે છે એ એમને સારા સંબોધનથી જે છે એ આપણે બોલવું છું કમિશનર સાહેબ બી લખી શકાય અને કમિશનર સાહેબ શ્રી પણ લખી શકાય પણ જો માર્ગ જોતા હોય તો માન આપવું પડે કોને છે કમિશનર સાહેબ શ્રી તો કે આદિજાતિ વિકાસ વિભાગના છે અને સર એક બસ તો આ આઈડિયલ જે જે થઈ ગયું હવે દોસ્તો જ્યારે કોઈ ઉમેદવાર આ લખવા જશે ત્યારે કોઈ આટલું લખ્યું હોય અને કોઈ વ્યક્તિ આટલું લખ્યું હોય અને એમાં જો છે એ કોઈ ઉમેદવાર અહીંયા એક શ્રી લખી દે અને અહીંયા જાહેરાત ક્રમાંક લખી દે આ બેયને જે છે એક માર્ક મળતો હોય તો આને સીધો જ જે છે એ બે માર્ક મળી જાય કારણ કે આની જે છે શ્રી અને જાહેરાત ક્રમાંક આ બે વસ્તુ મેન્શન કરી છે આવી નાની નાની બાબતનું ધ્યાન રાખવાનું છેલ્લા ત્રણ દિવસથી હું તમને સતત કહું છું આપણા ઘણા બધા લેટર પણ મને મળે જ છે દોસ્તો અને તમારામાંથી ઘણા બધા લોકો આ જ બાબતને લઈ અને બહુ જ સારી રીતે લખતા પણ થઈ ગયા છે તો બહુ જ સારી બાબત કહેવાય કે તમે તમારી તૈયારીમાં બહુ જ આગળ નીકળો છો ઓકે હવે સમજો કેવી રીતે આગળ વધશો એક તો વિષય છે દોસ્તો તમારા વિષય તો શું હતો વિષય હતો કે ભાઈ આદિજાતિ જે છે એ આદિજાતિમાં આદિજાતિના ઉત્થાન અને પ્રયાસ આદિજાતિના ઉત્થાન પ્રયાસ અને અન્ય આવશ્યક પ્રયાસો બાબત સંદર્ભ જે અધિકારી પત્ર લખ્યો છે એ બાબતનો સંદર્ભ માનનીય સાહેબ શ્રી ઉપરોક્ત વિષય મેં તમને ગઈકાલે બી કીધું હતું કે જય ભારત સાત જણાવો એવું પણ લખી શકાય પણ એના સ્થાને જો તમે લખો ઉપરોક્ત વિષય સંદર્ભે

તે સંબંધિત આપના પત્રના અનુસંધાને આ પત્ર પાઠવું છું આ તમારું ઇન્ટ્રોડક્શન નું પેજ થઈ ગયું સીધું જ દોસ્તો તમે જે છે ત્યાં લખો મળો કે સર આપણા જે છે વિભાગમાં આવી જરૂરિયાત છે આપણા વિભાગમાં આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ નહીં 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 જો સીધું જ આવું કરવા માંડ્યા દોસ્તો તો પ્રશ્ન શું થશે તો ત્યાં થોડી નેગેટિવ ઇમેજ પડશે પેલા જણાવો તો કરી કે સર ઉપરોક્ત વિષય પ્રત્યે આપનો જે છે એ મને જે પત્ર મળ્યો એ સંદર્ભમાં હું આપને જણાવીશ કે આપણા વિભાગમાં કયા આવશ્યક કામગીરી થઈ શકે છે એ કામગીરીને અનુસંધાને જે છે હું આ પત્ર આપને પાઠવું તો એમાં પેલા પાઇપરકેશન કરી અને અલખી લખી દે કે આમાં કેવા પ્રયત્ન થઈ શકે છે તો પેલું જે છે એ પ્રયત્ન થઈ શકે કેવા

પેપર ચેક કરનાર વ્યક્તિને એવું જાણવામાં આવે કે આ વ્યક્તિ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ બાબતે કઈ વસ્તુ જાણે છે હે ને તો એક આ વસ્તુ લખવાનું થઈ છે એના પછી બાળકોના પોષણની જરૂરિયાતને ધ્યાને લઈ દૂધ સંજીવની યોજનાની શરૂઆત કરેલી છે એટલે એમને પાછું ધ્યાનમાં આવે કે યસ અહીંયા તમારે દૂધ સંજીવની યોજના વિશે વિસ્તારપૂર્વક નથી લખવાનું ઉમેદવારો સૌથી મોટી જે છે અહીંયા ગલતી કરે છે

દૂધ સંજીવની યોજના જે છે આપણે ત્યાં શરૂ કરેલ છે ત્રીજું કે જે સગર્ભા મહિલાઓ છે જે ધાત્રી મહિલાઓ છે એમને પોષણ સુધા યોજના જે છે એ શરૂ કરવામાં આવેલી છે સેના માટે તો કે પોષણ યુક્ત આહારની વ્યવસ્થા માટે યાદ રાખજો જે યોજના એક્ચ્યુઅલમાં છે એ જ યોજનાને લખવાની થાશે ખોટી જે જે યોજના નથી તો એને કાલ્પનિક લખવાની થતી નથી આપણે જે યોજનાનું મહત્વ છે જે યોજના એક્ચ્યુઅલમાં એક્ઝિસ્ટન્સમાં છે આવી યોજના આપ લખો ઉચ્ચતર અધ્યયન માટે બિરસા મુંડા યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવેલી છે અહીંયા શું થશે દોસ્તો કે તમે જે છે એક પ્રાઇમરી સ્કૂલની પણ વાત કરી દીધી બાળકો બાબતે વાત કરી દીધી મહિલાઓ બાબતે વાત કરી દીધી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા માટે વાત કરી લીધી તો અહીંયા જે છે એ એકલવ્ય માટે થઈ અને જે આ આદિજાતિ ઉત્થાન માટે મહિલાઓના કેન્દ્રિત યોજના બી લઈ લીધી બાળકો કેન્દ્રિત યોજના બી લઈ લીધી અને ઉચ્ચતર અભ્યાસ સંબંધિત બાબતો પણ લઈ લીધી છે કારણ કે આપણે જે છે ઈ પેપર સેટર ને એવું જણાવવાનું છે કે મને આ બાબતથી નોલેજ છે ચલો ઓકે હજી પાંચ તેમના આર્થિક સશક્તિકરણ માટે વન બંધુ કલ્યાણ યોજના તો આયા તમે જે છે એ યુવા અવસ્થાને પણ લઈ લીધી છે વન બંધુ કલ્યાણ યોજના વન ધન યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે એવું જણાય આવશે દોસ્તો કે ઉમેદવાર છે એ દરેકે દરેક એંગલ થી જાણે છે તો આ આદિજાતિ અધિકારી તરીકે તમે એક જે કઈ આદિજાતિના પ્રયાસો છે એને ધ્યાનમાં લીધા હવે સમજો એનાથી વિશેષ આ ઉપરાંત જો તમારી પાસે નોલેજ હોય દોસ્તો તો આ ખાસ ધ્યાનમાં રાખવું ટ્રાઈફેડ શું ધ્યાનમાં રાખવું ટ્રાઈફેડ કે ભાઈ આ ઉપરાંત આ જે ટ્રાઈફેડ છે આ ટ્રાઈફેડ ની મદદથી તેઓના ઉત્પાદન બજાર સુધી પહોંચે એના માટે પણ આપણે પ્રયત્ન કર્યા છે તો હવે તમને પ્રશ્ન એ થાય કે ભાઈ આ ટ્રાઈફેડ છે તો આ ટ્રાઈફેડ નું ફૂલ ફોર્મ શું થાય આને કહેવાય ટ્રાઈબલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ

વ્યવસ્થા કે નજીકના ઉત્પાદન બજારમાં મતલબ કે APMC APMC ઓકે okay? APMC એટલે શું તો કે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ સમિતિ તો આ ટ્રાઇપેડની મદદથી ઉત્પાદનને બજાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે આટલું કહી દો દોસ્તો તો તમને એમને ખ્યાલ આવશે કે માણસ જાણે છે સામાન્ય માણસ તો લખી નાખશે પણ જો આવી યોજના અને આવી સંસ્થા ભારત સરકાર દ્વારા સ્થાપિત થયેલી હોય જો એ લખો તો ડેફિનેટલી એ તમને માર્ક આપશે ઓકે ચાલો એનાથી વિશેષ કે બીજા અન્ય જરૂરી પ્રયાસો કેવા થવા જોઈએ એવી પ્રશ્ન થાય કે બીજા પ્રયાસો કેવા થવા જોઈએ તો કે એક તો મહિલા સશક્તિકરણ માટે સેમિનારનું આયોજન કરી શકાય છે મહિલાઓના ડેવલપમેન્ટ માટે થઈ અને એક અવેરનેસ કેમ્પેન ચલાવી શકાય છે બીજું કે એનજીઓ

કે પંદર આદિજાતિ જિલ્લાઓમાં ફરિયાદ નિવારણ સેલની પણ સ્થાપના કરવી જોઈએ તો એને અહીંયા તમારે તેત્રીસ જિલ્લા નહીં લખવાના કારણ કે તેત્રીસ જિલ્લાની વાત નથી કરતા માત્ર આદિજાતિની વાત કરે છે એનાથી વિશેષ તેમની મુખ્ય ધારામાં લાવવા માટે સામાજિક આર્થિક રાજકીય અધિકાર જે છે એને સુનિશ્ચિત કરવા જોઈએ એક આને યાદ રાખવાનું છે તો મુદ્દો એ છે કે અગાઉ જે છે એ પ્રયત્ન થઈ ચૂક્યા છે આ પ્રયત્ન તમારે સલાહ આપવાનો છે તો આ તમારી સલાહ છે તો એ બાદમાં લખવાનું થાય છે અમુક લોકો શું કરશે પેલા સલાહ લખશે પછી કહેશે કે પ્રયત્ન નહીં પેલા તો દોસ્તો આપણે પ્રયત્ન એમને જણાવી દેવાના છે કે આપણા ડિપાર્ટમેન્ટે કેવા પ્રયત્ન કરીએ ત્યારબાદ ઉપરોક્ત પ્રયાસ દ્વારા તેમને સશક્ત કરીને તેમની ભાગીદારી તમામ ક્ષેત્રમાં વધારી શકાશે હું આશા રાખું છું કે આ સૂચનો આદિજાતિના ભાઈઓ બહેનોના કલ્યાણ માટેની યોગ્ય નીતિ બનાવવામાં મદદરૂપ થશે આ કન્ક્લુઝન આવી ગયું છે તો મુદ્દો એ થાય છે આભાર સહ ધન્યવાદ એના પછી લિખતી આદિજાતિ વિકાસ અધિકારી બિરાણ શું હોય કે મહત્વના ડેટા અને યોજનાની યાદી પણ તમે આપેલી છે જેથી કરીને કમિશનર સાહેબને ધ્યાન ધ્યાનમાં તો મેં તમને કીધું હતું દોસ્તો આઈડિયલ આન્સર જે છે એમાં એક ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ એક કન્ક્લુઝન હોવું એક ઇન્ટ્રોડક્શન પછી એક મેઇન કોર્સ હોવો જોઈએ અને એક કન્ક્લુઝન હોવું જોઈએ

આવતી કાલે શું કરશું દોસ્તો તો કે આવતી કાલે આપણે એસે રાઇટિંગ કરશું એસે નો ટોપિક હું તમને આવતી કાલે સવારે ટેલિગ્રામ ચેનલ માં મૂકી દઈશ એસે નો ટોપિક જે છે ટેલિગ્રામ ચેનલ માં મૂકી દઈશ એમાં જે છે આપણે જોઈ લેવાનું થાય અને એના સિવાય તમારે બીજા જીએસ ની તૈયારી કરવી હોય કે ભાઈ બહુ સારી રીતે તૈયારી કરવી આ તો હું તમને ડેમો લેક્ચર જે છે એ આપું છું કે આવી રીતે તૈયારી કરાય તો આપ જે છે એ પીએસઆઈ ની આ બેચ જે છે એ લઈ શકો છો 40% ડિસ્કાઉન્ટ છે જેમાં પચીસો જે છે એ કિંમતનો કરંટ અફેર્સ કોર્સ ફ્રી નીરજ ભરવાડ સર મેથ્સ રીઝનિંગ હું દિનેશ ગણેત બંધારણ કરંટ અફેર્સ જાહેર વહીવટ આપને આપીશ વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક અનિતા જોન ઇંગ્લિશ અને રાવલિયા સર ભૂગોળ જે છે એ એકદમ ચડતા ક્રમમાં ગોઠવી દો હે ચલો તો ત્યાં સુધી મને વિરામ આપશો ફરી પાછા આવતીકાલે મળીએ છીએ નવા ટોપિક સાથે મુખ્ય પરીક્ષાની સ્પેશિયલ સિરીઝમાં આવજો બાબાઈ સિયા